वोर्ड नंबर एक ना कांग्रेस ना उम्मीदवारों प्रचंड वेग थी जनसंपर्क कर रहा है तरह अपनी साथ वोर्ड ना प्रभारी कल्पेश भाई जोड़ाया है। कल्पेश भाई आपनी पास जानवा मांगी सतत जो जनसंपर्क शुरू है शू कहू थे कि हमें लोगों की शू अपेक्षाओ है पहला तो कामों क्या करवा जरूरी है। अमे छेल्ला 6 दिवस सतत लोकसंपर्क में छे और जनसंपर्क दरमियान लोग त्राही में पोकारी गया है। सेवा जे सुविधाओं जो मूँ प्राथमिक सुविधाओं मूँ अभाव सतत देखाई रो अने छेले शास्त्रीनगर में जयरे गया त्यारे शास्त्रीनगर में तो लोग एवं कीधु कि भाई छेला 15 वर्षी जो प्राथमिक सुविधा है यहाँ रोड जी वस्तु तमने आप हालांकि बे शेरी आग रोड ने बधु से बहिष्कार मूड में था अमेने लोग ने समझाया अत्यारे तो 15 वर्ष में कोई काम नहीं थू। अमारो मेन एम एवो रहे कि अमे शिक्षण स्वास्थ्य और स्वरोजगार पाचड़ अमारो हेतु सिद्ध करिए એમાં આગળ વધે અને અમે એના 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 તરફના બધા પ્રયાસ કરીએ। જી કલ્પેશભાઈ વોર્ડની અંદર સતત લોકોનું સ્થાનિકોની ગંદકીને લઈને સમસ્યા મોટી રહી છે શું પગલાં લેવા જરૂરી છે તંત્ર દ્વારા શું પગલાં લેવામ નતા એવા। હવે એ તો 15 વર્ષથી ચાલુ છે જે લોકો નથી ડરતા એ અત્યારે અમારે કોંગ્રેસની સાથે છે। જે લોકો ડરી ગયા એ લોકો પક્ષ ફેરવીને આજે કોંગ્રેસમાંથી ને ગણાઈ ગયા છે કે જે લોકોને ધમકી આપવામાં આવી છે અમે એ લોકોમાંથી નથી। અમારી લડત સતત 15 વર્ષથી ચાલુ છે અને હજી આવતા વર્ષોમાં પણ ચાલુ જ રહેશે। પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે શું કહેશો કે હવે લોકોએ ખરેખર શું કરવું જોઈએ સ્થાનિક લોકો માટે શું જરૂરી છે કે જે કામો દેખાય એવા સ્થાનિક લોકો માટે અત્યારે એટલું જરૂરી છે ઘરની બહાર નીકળે અને કોંગ્રેસને એક વિકલ્પ તરીકે ની અને ચાહના આપીને વોટ આપે અને જંગી બહુમતીથી એક વખત જીતાડે ત્યારે જ સત્તા ઉપર બેઠેલી ભાજપા સરકારની આંખો ખુલશે। હાજી બેન હું આપને પૂછવા માંગીશ કે આપ સતત અવિરત પ્રચાર કરી રહ્યા છો તો શું લાગી રહ્યું છે કે મહિલાઓને શું પ્રશ્ન છે સ્થાનિક ખાસ પાણી અને મોંઘવારી અને આ રોડ રસ્તાનું જે કહે છે એ બધું કરી દેશું અને ગેસની લાઈનો અને બીજું આ બધા અમે જાય છીએ તો ત્યાં બધા કહે જ છે। સાહેબ હું આપને પૂછવા માંગીશ કે હવે સમાજની અંદર આપ જે રીતના કાર્ય કરો છો ઇન્જેક્શન મારીને સમાજને સ્વસ્થ રાખો છો હવે વિસ્તારને શું કરવાની જરૂર છે। વિસ્તારને બસ સ્વસ્થ કરવાની અમારી એવી ઈચ્છા છે કે દરેક વોર્ડમાં બને ત્યાં સુધી જ્યાં જ્યાં પેલી હોય જગ્યા ત્યાં અમે ત્રિરંગા સ્વાસ્થ્ય ખોલીએ અને લોકોને મફત દવાઓ મળે મફત સ્વાસ્થ્ય સારું મળે અને બાળકોને સારું શિક્ષણ મળે ઓછા ખર્ચે એવું અમારું પહેલો પ્રાયોરિટી છે। હું આપને પૂછીશ ભરતભાઈ કે કઈ રીતે હવે વિસ્તારની અંદર તમામ કામો થવા જોઈએ કે જે હજી લગી નથી થઈ। વિસ્તારના કામો તો હવે તો બધાને ખબર જ છે કે 15 વર્ષથી ભાજપનું શાસન છે હજુ આજ પણ એક એક શેરીએ અસંતોષ છે જ કે અમારું સાફ સફાઈ નતા થતી અમને પાણી પૂરું નથી મળતું એવા પ્રશ્નો હજી છે જ પણ અમારે કોંગ્રેસની સરકાર હજુ પહેલી પ્રાયોરિટી જે નાના નાના જે પ્રશ્નો છે એને તાત્કાલિક ઉકેલ કરશું ત્યાર પછી અમે જેટલા પણ થઈ શકે એટલા વિકાસના કામો વધુમાં વધુ ગ્રાન્ટ વાપરી કોર્પોરેટરની મેક્સિમમ જેટલી હશે એટલી બધી પોતે પૂરેપૂરી ગ્રાન્ટ વાપરી અને વિકાસના કામો પણ કરશું અમે। જે ચોક્કસથી જે રીતની અત્યારે કોંગ્રેસના ઉમેદવારોએ જે રીતની વાત કરી છે કે લોકો હવે કોંગ્રેસને મોહર લગાડવા ઉત્સુક થઈ રહ્યા છે કેમેરા પર્સન સાગર ગજ્જર સાથે પ્રતિપાલસિંહ ઝાલા અબ તક ચેનલ રાજકોટ।